હેલો ફ્રેન્ડ, હું છું કલ્પના. કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો હાંડવો અથવા ડંગેલું, અને એને આપણે બનાવીશું નોનસ્ટિક પેનમાં. અને મિક્સ દાળનો ઉપયોગ કરીને ગાજર અને દૂધીથી એકદમ સોફ્ટ અને સ્પંજી આપણે હાંડવો બનાવીશું, જેને તમે સવારમાં નાસ્તામાં અથવા બાળકોને ટિફિનમાં આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો બનાવી લઈએ હાંડવો અથવા ડંગેલું. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. ગુજરાતીઓનો ફેવરેટ મિક્સ દાળનો હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. એના માટે મેં અહીં 1 કપ ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. મેં અહીં જાડા ચોખા લીધા છે અને 1/2 કપ ચણાની દાળ લીધી છે. ચણાની દાળનું પ્રમાણ બધી દાળ કરતાં વધારે હોય છે. અને ત્યારબાદ 1/4 કપ એટલે 5 કપ મેં અહીં અડદની દાળ લીધી છે. 5 કપ તુવેરની દાળ લીધી છે. મેં તેલની મોયલી લીધી છે, તમે તેલ વગરની પણ લઈ શકો છો. અને ત્યારબાદ 5 કપ મગની દાળ લીધી છે, મગની મોગર દાળ લીધી છે. આ સ્ટેજ પર તમે મસૂરની દાળ પણ લઈ શકો છો અને મગની છોણાવાળી દાળ પણ લઈ શકો છો. હવે બધી દાળ અને ચોખાને આપણે એક બાઉલમાં મિક્સ કરી લઈશું. દાળ અને ચોખા બાઉલમાં લઈ લીધા બાદ આપણે એને 2-3 પાણીથી બરાબર ધોઈ નાખીશું. અને ધોઈને દાળ અને ચોખા ડૂબે એટલું પાણી રાખી અને ઢાંકીને આપણે એને 5-6 કલાક માટે રાખી દઈશું. દાળ અને ચોખાને પલાળવા ખૂબ જ જરૂરી છે. જુઓ મિત્રો, 5 કલાક થઈ ગયા છે અને આપણા દાળ ચોખા સરસ પલળી ગયા છે. દાળ ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો, અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે દાળ ચોખાને આપણે 1 ગળણીમાં ગાળી લઈશું, જેથી બધું જ પાણી નીકળી જાય. આ સ્ટેપ કરવું જરૂરી છે, કારણ કે જો પાણી વધારે હશે તો પીસતી વખતે પાણીનું પ્રમાણ વધારે થઈ જશે. હવે દાળ ચોખાને આપણે 1/2 બાઉલમાં લઈ લઈશું. 2 બેચમાં આપણે પીસીશું એટલે 1/2 આપણે મિક્સર જારમાં લઈ લઈશું. અને ત્યારબાદ એમાં આપણે 1/2 કપ ખાટું દહીં નાખીશું. દહીં થોડું ખાટું લેવાનું છે. થોડું હું હમણાં નાખીશ અને થોડું બીજું પીસીસ ત્યારે નાખીશ. અને આપણે એકદમ કદરદરું સરસ પેસ્ટ બનાવી લઈશું. બહુ ફાઇન નહીં, એવું જેવી રીતે આપણે ઢોકરાનું પીસીએ છીએ એ રીતનું પીસી લેવાનું છે. જુઓ, આવું હોવું જોઈએ. હવે આપણે આ ખીરાને 1 બાઉલમાં કાઢી લઈશું અને બાકીનું પણ આ રીતે જ પીસી લઈશું. જુઓ મિત્રો, 2 વખત મેં મિક્સર જારમાં ખીરું પીસી લીધું છે અને આપણું ખીરું રેડી થઈ ગયું છે. હવે એને આપણે સરસ મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ ફરીથી એને ઢાંકીને આથોવવા માટે આપણે 5-6 કલાક અથવા તો ઓવરનાઇટ રાખી મૂકીશું. જો ગરમી હશે તો 5 કલાકમાં જ આથો આવી જશે. જુઓ મિત્રો, સરસ આથો આવી ગયો છે. તમે જોઈ શકો છો, હું તમને બતાવીશ. ફૂલીને ડબલ થઈ ગયું છે અને એકદમ સરસ આથો આવી ગયો છે. એટલે જ આપણે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું. પાણીનું પ્રમાણ ઓછું હોય તો આથો જલ્દી આવી જાય છે. હવે એને આપણે 1 વખત ફેટીને સરસ મિક્સ કરી લઈશું. જુઓ મિત્રો, ખીરું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે બધી સામગ્રી નાખી દઈશું. સૌથી પહેલાં મેં અહીં દૂધી લીધી છે. દૂધીને છીણી લીધી છે. લગભગ 1 કપ જેટલી દૂધી છે. દૂધીની જગા પર તમે મેથી પણ લઈ શકો છો. મેથીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ 1/2 કપ મેં ગાજર છીણેલું લીધું છે. ગાજર નાખવાથી એમાં મીઠાશ તો આવે છે અને બાળકો ગાજર ખાતા નથી હોતા, તો એના આપણને વિટામિન મળી જાય છે. અને ત્યારબાદ એમાં આપણે 2 મોટી ચમચી લીલા ધાણા નાખીશું. આ સ્ટેજ પર તમે છીણેલી કોબી પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને બધું જ આપણે પહેલાં સરસ મિક્સ કરી લઈશું. ખીરું અને દૂધી અને ગાજર ધાણા સરસ મિક્સ કરી લઈશું. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મસાલા કરી લઈએ. મસાલામાં સૌથી પહેલાં મેં અહીં 1 નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે. તમે તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. ત્યારબાદ 1 મોટી ચમચી તલ નાખીશું. મેં અહીં સફેદ તલ લીધા છે અને શેકેલા લીધા છે. અને ત્યારબાદ 2 મોટી ચમચી ખાંડ નાખીશું. ગળપણ પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. ત્યારબાદ 1 નાની ચમચી લાલ મરચું નાખીશું અને 1/2 નાની ચમચી હળદર નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. અને ત્યારબાદ હાંડવામાં છીણેલું આદું ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. હું હંમેશા જ્યારે હાંડવો બનાવું છું તો આદુને આ રીતે છીણીને એકદમ ફ્રેશ નાખીશું. તો લગભગ 1/2 ટુકડો આપણે આદુને આ રીતે છીણીને નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. ચમચીથી બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. એક બાજુ ફેરવીને મસાલા અને ખીરાને આપણે સરસ મિક્સ કરી લઈશું.
જુઓ મિત્રો, સરસ મિક્સ થઈ ગયું છે અને છેલ્લે એક નાની ચમચી અથાણાનો મસાલો નાખીશું. અથાણાના મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એને સ્કીપ નહીં કરતા નાખીને જોજો અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને એને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે હાંડવામાં વઘાર નાખીશું. તમે એમને એમ પણ અહીંયા એનો ઉપયોગ કરી શકો છો, પરંતુ વઘાર નાખવાથી એનો ટેસ્ટ એકદમ વધી જાય છે. તમે વઘાર કર્યા વગર પણ બનાવી શકો છો. આ સ્ટેજ પર તમારે બેક કરવો હોય અથવા તો તમારે પુડલા બનાવવા હોય તો તમે બનાવી શકો છો, પરંતુ હું વઘાર કરીને બનાવું છું. તો 2 મોટી ચમચી આપણે તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી રાઈ નાખીશું, 1/2 નાની ચમચી જીરું નાખીશું, 2 લાલ મરચાં નાખીશું સૂકા, 4 થી 5 મીઠા લીમડાના પાન નાખીશું અને 1/4 ચપટી હિંગ નાખીશું અને વઘારને સરસ મિક્સ કરી લઈશું. રાઈ અને જીરું સરસ તતડી જાય ત્યારબાદ એમાં આપણે 1 મોટી ચમચી તલ નાખીશું અને તલ પણ ને પણ ફૂટવા દઈશું. તલ સરસ ફૂટી જાય એટલે આપણો વઘાર રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો વઘાર એકદમ સરસ થઈ ગયો છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. આ વઘારને આપણે ખીરામાં નાખી દઈશું. ખીરામાં નાખી અને બરાબર એને મિક્સ કરી લઈશું. આ રીતે હાંડવો બનાવવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તેલના કારણે એકદમ સોફ્ટ પણ બને છે. જુઓ મિત્રો, આપણું હાંડવાનું ખીરું બનીને રેડી થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર તમે એને બેક કરવા માંગો તો બેક પણ કરી શકો છો. હાંડવાના કુકરમાં હાંડવો બનાવી શકો છો અથવા આપ તમે એને કઢાઈમાં પુડલાની જેમ પણ બનાવી શકો છો. હું આજે કઢાઈમાં બનાવું છું પુડલાની જેમ પેનમાં. એના માટે હું એને અલગ 1/2 ચમચા જેટલું ખીરું લઈશ, કારણ કે આપણે એમાં ઈનો નાખવાના છે એટલે એક પુડલાનું બને એટલું જ તમારે એમાં ઈનો નાખવાનો છે. એને મિક્સ કરી અને 5 ચમચી આપણે ઈનો નાખી. ઈનોની જગા પર તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો. ઈનો મેં અહીં લેમન ફ્લેવરનો લીધો છે અને એને આપણે સરસ ફેટીને મિક્સ કરી લઈશું. એક સાઈડે જ ફેટવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. ઈનો તમારે નાખ્યા બાદ એને રહેવા નથી દેવાનું, તરત જ આપણે બનાવી લેવાનું છે. જુઓ મિત્રો, સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાંડવો બનાવી લઈએ. એના માટે આપણે એક મેં નાનું પેન મૂકી દીધું છે. હું આ સાઈઝના નાના નાના હાંડવા બનાવવાની છું, એટલે કે ડંગેલા બનાવવાની છું, એટલે મેં નાનું પેન લીધું છે. તમે કોઈ પણ નોનસ્ટિકની પેન અથવા તો એલ્યુમિનિયમની કઢાઈમાં પણ બનાવી શકો છો. એમાં થોડું તેલ નાખીશું 1/2 નાની ચમચી અને 1/2 નાની ચમચી તલ નાખીશું. આ સ્ટેજ પર તમે વઘાર પણ કરી શકો છો રાઈનો. તલ સરસ શેકાઈ જાય એટલે આપણે તૈયાર કરેલું ઈનો નાખેલું ખીરું નાખવાનું છે અને ખીરું નાખીને એને સરસ આપણે સ્પ્રેડ કરી લઈશું. સ્પ્રેડ કરી લીધા બાદ એના પર આપણે ફરી ઉપર થોડા તલ નાખીશું ગાર્નિશિંગ માટે. તલ નાખી અને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે એક સાઈડથી બરાબર સરસ કલર આવી જાય ત્યાં સુધી એને ઢાંકીને કૂક કરી લેવાનું છે. બસ એ વાતનું ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ સ્લો રાખજો અને ધીમા તાપે આપણે એને સરસ કૂક કરવાના છે. જુઓ મિત્રો, 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો, હું તમે ખોલીને બતાવું છું તમને, એક સાઈડથી આપણો હાંડવો સરસ કૂક થઈ ગયો છે અને જુઓ ફૂલીને ડબલ થઈ ગયો છે. એને આપણે ધીરે રહીને ટર્ન કરી લઈશું અને જુઓ કલર એકદમ સરસ આવ્યો છે. બીજી બાજુ પણ આપણે એને ઢાંકીને આ જ રીતે ધીમા તાપે કૂક થવા દઈશું. હાંડવાના ખીરાને તમે ફ્રીજમાં મૂકીને તમારે જ્યારે આવા ગરમાગરમ ડંગેલા ખાવા હોય તો તમે બનાવીને ખાઈ શકો છો. જુઓ મિત્રો, બીજી સાઈડે પણ આપણું ડંગેલું સરસ થઈ ગયું છે. હું તમને બતાવું છું, ટર્ન કરીને એકદમ સરસ કલર આવી ગયો છે અને સરસ કૂક પણ થઈ ગયું છે. જુઓ કલર એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને બાકીના ડંગેલા આ રીતે જ બનાવી લઈશું. તો મિત્રો, તૈયાર છે ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ હાંડવો કે ડંગેલું. તમે એને ડંગેલું કહો કે હાંડવો કહો, બંને રીતે ચાલતું હોય છે. અને જુઓ એકદમ સરસ બન્યા છે અને એકદમ સ્પંજી અને એકદમ સોફ્ટ બન્યા છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. હું તમને એક ડંગેલું કટ કરીને પણ બતાવીશ. જુઓ કટ કરતાં જ ખબર પડે છે કે એકદમ સોફ્ટ અને સ્પંજી બન્યા છે અને એની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો મિત્રો, ઓલ ટાઈમ નાસ્તા માટે ફેવરેટ એવા મિક્સ દાળનો હાંડવો કે ડંગેલું એકદમ પરફેક્ટ રેસીપી છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.